કોરોનાનો વધુ એક વેરિયન્ટ સામે આવતા ખળભળાટ મચી ગયો. ડેલ્ટા કરતા વધુ ખતરનાક કોરોનાનો નવો વેરિયન્ટ લેમ્ડા સામે આવ્યો, જે અંગે WHOએ માહિતી આપી છે. વિશ્વના 29 દેશોમાંથી કોરોનાનો નવો વેરિયન્ટ લેમ્ડા મળી આવતા ખળભળાટ મચ્યો, જેની જાણકારી આપતા WHOએ કહ્યું છે કે લેમ્ડા વેરિયન્ટ દુનિયામાં તબાહી મચાવી શકે છે. જોકે હજુ લેમ્ડા વેરિયન્ટ અંગે વધુ માહિતી મેળવવા રિસર્ચ ચાલી રહ્યું છે. કોરોનાનો નવો વેરિયન્ટ લેમ્ડા દક્ષિણ અમેરિકાના પેરુમાં જોવા મળ્યો છે. લેમ્ડા વેરિયન્ટથી દક્ષિણ અમેરિકામાં ઝડપથી સંક્રમણ ફેલાઈ રહ્યું છે. પેરુમાં એપ્રિલ 2021થી લઈ અત્યાર સુધીમાં 81% લોકોમાં લેમ્ડા વેરિયન્ટ ફેલાયો છે. છેલ્લા 60 દિવસમાં સંક્રમિત થયેલા લોકોમાંથી 32% લોકો લેમ્ડા વેરિયન્ટના શિકાર બન્યા. આ ઉપરાંત આર્જેન્ટિના અને બીજા વિસ્તારોમાં પણ આ વેરિયન્ટના કેસ સામે આવ્યા. WHOએ કહ્યું છે કે લેમ્ડા વેરિયન્ટ અન્ય વેરિયન્ટ કરતા વધુ ઝડપથી સંક્રમણ ફેલાવે છે, પરંતુ વેરિયન્ટ અંગે વધુ માહિતી સંશોધન બાદ જ સામે આવશે. વધુ માહિતી સાથે સંવાદદાતા આશકા જાની જોડા છે મારી સાથે. જે આશકા, જે અત્યાર સુધી લોકોને ડર હતો તે એક પછી એક જે વેરિયન્ટ સામે આવી રહ્યા છે, જેમાં સૌથી ગંભીર વેરિયન્ટ હોય તો તે આ લેમ્ડા વેરિયન્ટ છે. કેટલા લોકોને તેની અસર થઈ છે, WHOએ આ બાબતને લઈને શું જાણકારી આપી છે? ચોક્કસથી જુહી, કોરોનાનો જે નવો વેરિયન્ટ છે લેમડા, તે અત્યારે હાલ આવ્યો છે અને તેને લઈને WHO દ્વારા પુષ્ટિ પણ કરવામાં આવી છે. દક્ષિણ અમેરિકાના પેરુમાં તેનું અસ્તિત્વ જોવા મળ્યું છે અને ત્યાં કહી શકાય કે એપ્રિલ 2021માં 81% લોકો જે કોરોના સંક્રમિત થયા હતા તેમાં આ વેરિયન્ટ જોવા મળ્યો હતો. અત્યાર સુધી જે બીજી લહેરની વાત હતી તેમાં ડેલ્ટા જોવા મળ્યો હતો અને ડેલ્ટાએ ખૂબ જ વિનાશ સર્જ્યો હતો, ઘણા લોકોના મોત થયા હતા અને હવે ત્યારબાદ કહી શકાય કે ડેલ્ટા બાદ હવે લેમડાની રિસર્ચ થયું છે અને તેને લઈને હજુ સંશોધન બાકી છે, પરંતુ આ ખૂબ જ વિનાશ કરતા હોઈ શકે છે. કારણ કે ત્રીજો વેરિયન્ટ છે, અત્યાર સુધીના જે વેરિયન્ટ છે તેમાં ત્રીજો વેરિયન્ટ છે ખૂબ જ વિનાશક છે અને હજુ પણ જે પરિસ્થિતિ છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે આ ખૂબ જ વિનાશક સાબિત થશે અને આને લઈ અને WHO પણ અત્યારે હાલ સંશોધન કરી રહ્યું છે. હવે જોવાનું છે કે આ કેટલો વિનાશ કરતા સાબિત થાય છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર આશકા. તો લેમડા દુનિયામાં તબાહી મચાવી શકે છે, WHOએ આ જાણકારી આપી છે. 29 દેશોમાં કોરોનાનો નવો વેરિયન્ટ લેમડા જોવા મળ્યો.